નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. ભરૂચની રૂચી પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં લેબર કોલોનીમાં બે પરપ્રાંતીય કામદારો વચ્ચે રૂપિયા મુદ્દે થયેલ ઝઘડો ખૂની બન્યો. કામદારના મોઢા ઉપર સળિયા વડે હુમલો કરતા સારવાર મળે તે પહેલા સિવિલ ખાતે મોત. ઝઘડિયાના પાણેથા પાસેથી પસાર થતી નર્મદા નદી સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની. દરિયાકાંઠા જેવો માહોલ જોઈ લોકોની ભીડ જોવા મળી. ઉનાળુ વેકેશનમાં કાળઝાળ ગરમીથી ઠંડક મેળવવા લોકો ઉમટ્યા. નર્મદા જિલ્લામાં મનરેગાના કામોના અગાઉના ટેન્ડર રદ કરી નવા ટેન્ડર બહાર પાડી ખેલાયેલા ખેલ સામે સાંસદ મનસુખ વસાવા ખફા. ટેન્ડર ખુલતા તાલુકા જિલ્લાના અધિકારીઓ કેટલાક પદાધિકારીઓના મળતિયાઓની એજન્સીના ટેન્ડર ન લાગતા ખોટી રીતે તાત્કાલિક ટેન્ડર રદ કરાયા, જણાવ્યું ભરૂચ સાંસદે. રાજ્ય અને કેન્દ્ર સરકારમાં સાંસદ ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ કરનારાઓ સામે કરશે રજૂઆત. દહેજની રૂચી પેટ્રોપ્લાસ્ટ કંપનીની લેબર કોલોનીમાં રહેતા બે પરપ્રાંતીય કામદારો વચ્ચે પૈસા બાબતે ઝઘડો થતા એક કામદારે બીજા કામદારને લોખંડનો સળિયો મારી દેતા તેનું સારવાર મળે તે પહેલા જ કરોડ મોત નીપજ્યું. મૂળ યુપીના અને હાલ દહેજની રૂચી પેટ્રોપ્લાસ્ટ કંપનીના કમ્પાઉન્ડમાં આવેલ લેબર કોલોનીમાં રહેતા લાલબહાદુર કદીર ગૌતમ અને અવધેશ ડોવાર ગૌતમ વચ્ચે રૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી. જે ઝઘડો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા લાલબહાદુર કદીર ગૌતમે લોખંડના સળિયો લઈ અવધેશ ગૌતમ પર તૂટી પડ્યો હતો અને તેને મોઢાના ભાગે મારી દેતા તેને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે સુપરવાઇઝર હાર્દિક ઈજાગ્રસ્ત અવધેશને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગેની જાણ દહેજ પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના પાણેથા ગામ પાસે નર્મદા નદી કિનારાનો અનોખો નજારો જોઈ સહેલાણીઓની ભીડ ઉમટી રહી છે. ઉનાળાની ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્ક અને વોટરફોલની મજા માણવા ભરૂચ જિલ્લા બહાર આવેલ સ્થળોએ દોટ મૂકી રહ્યા છે. સાથે જ ઉનાળુ વેકેશનની મજા ઉઠાવવા માટે હિલ સ્ટેશન તરફ પણ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેઠા નજીકથી પસાર થતી નર્મદા નદીનો કિનારો સહેલાણીઓનો મનપસંદ સ્થળ બન્યું છે. કુદરતી વાતાવરણથી સજ્જ આ સ્થળ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરી છે અને ગરમીનો પારો દિન પ્રતિદિન ઉપર જઈ રહ્યો છે તેવામાં ગરમીથી રાહત મેળવવા જિલ્લાવાસીઓએ ઝઘડિયાના પાણેથા ગામ નજીક નર્મદા નદી કાંઠે ઉમટી રહ્યા છે અને નદી કિનારે સમય ગાળી નદીમાં સ્નાન કરવાનો આનંદ લૂંટી રહ્યા છે. ત્યારે ગ્રામજનોએ સહેલાણીઓની ભીડને લઈ મકાઈ પાપડીના લોટની હાટડીઓ પણ ઊભી કરી છે, જેની પણ મજા લોકો ઉઠાવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં મનરેગા યોજનાના ઓનલાઈન જારી થયેલા ટેન્ડરો રદ કરી મળતિયાઓને તાલુકા તેમજ જિલ્લા સ્તરે અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ રી ટેન્ડરિંગના ખેલેલા ખેલ સામે ભરૂચના સાંસદ બાયો ચડાવી છે. નર્મદા જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી થકી ચાલુ વર્ષ 2023ના મનરેગાના કામોનું દેડિયાપાડા તિલકવાડા નાંદોદનું ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવ્યું હતું. જાહેરાત મુજબ જે તે એજન્સીઓએ મટીરીયલ સપ્લાય માટે ટેન્ડર ભર્યા હતા. ટેન્ડર ખુલતા જ તાલુકાના મળતિયાઓની એજન્સીઓના ટેન્ડર ન લાગતા ખોટી રીતે તાત્કાલિક ટેન્ડર રદ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ ભરૂચ એમપી મનસુખ વસાવાએ કર્યો છે. તરત ખૂબ જ ઝડપથી નવા ટેન્ડરની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. આ બાબતે સાંસદ શ્રી રાજ્ય સરકાર અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરનાર છે. વાલિયા એપીએમસીની ચૂંટણીમાં ભાજપે સત્તાનો દુરુપયોગ કર્યાના આક્ષેપ સાથે મતદાનથી વંચિત રહેલા 11 મતદારો મામલે ગાંધીનગર ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામક સમક્ષ માંગેલી દાદમાં 29મે સુનાવણી કરવામાં આવશે. વાલિયા એપીએમસીની ચૂંટણીમાં ભાજપની પેનલનો અનૈતિક વિજય થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો હતો. સત્તાના દુરુપયોગથી 11 જેટલા મતદારોને આખરી મતદાર યાદીમાં નામ હોવા છતાં મતદાનથી વંચિત રાખવામાં આવ્યા હોવાની રાવ વ્યક્ત કરાઈ હતી. જ્યારે છેલ્લા 50 વર્ષથી ખેતી વિષયક ધિરાણ કરતી મંડળીઓને મતદાર યાદીમાંથી વાંધા રજૂ કરવા છતાં પણ સમાવેશ ન કરાતા 49 જેટલા મતદારો પણ મતદાનથી વંચિત રહ્યા હતા. આ ચૂંટણીના પરિણામ બાદ નિયામક ખેત અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર સમક્ષ સિદ્ધરાજસિંહ કરમિયા અને અન્ય અરજદારોએ અપીલ દાખલ કરી હતી, જેમાં ચૂંટણી પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો કરી ચૂંટણી રદ કરવા અને ન્યાય મેળવવા માટેની દાદ માંગી હતી. ગાંધીનગર નિયામક દ્વારા જે અંગે ભાજપની પેનલના 10 ચૂંટાયેલા ખેડૂત વિભાગના સભ્યોને નોટિસ દ્વારા તારીખ 29મી મેના રોજ આ કામે હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે. ભરૂચ તાલુકાના નબીપુર ગામમાં એક્ટિવા મોપેડમાં અચાનક આગ ભભૂકી ઉઠતા તોડધામ મચી જવા પામી. ગત રોજ સાંજના સમયે ભરૂચ તાલુકાના નબીપુર ગામના ભાગોળથી એક્ટિવા નંબર GJ16CA9062નો ચાલક પસાર થઈ રહ્યો હતો. દરમિયાન અચાનક એક્ટિવામાં આગ ભભૂકી ઉઠી હતી.
આગને પગલે ધુમાડા નીકળતા સ્થાનિકોએ ડોલ વડે પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર મોપેડ બળીને ખાક થઈ ગઈ હતી. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના તવરા ગામમાં આવેલ પાંચ દેવી મંદિર ખાતે દસમા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે આહિર સમાજ દ્વારા પાંચ દેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે મંદિરમાં સિંધવાઈ માતાજી, મહાકાળી માતાજી, ખોડિયાર માતા, મેલડી માતા તેમજ મુગલાઈ માતાજીની બિરાજમાન છે. પાંચ અલગ અલગ ગોત્રના આહિર સમાજના કુળદેવી માતાજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજ રોજ પાંચ દેવી મંદિરના દસમા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જે ધાર્મિક કાર્યક્રમોમાં માઈ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. નબીપુર ગામ ખાતે કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો. ગુજરાત રાજ્યમાં સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ અને ભરૂચ જિલ્લા દહેજ પ્રતિબંધક કચેરીના સહયોગથી ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ નબીપુર ગામની પ્રાથમિક શાળા ખાતે જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવાની ઉપસ્થિતિમાં કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો, જેમાં સ્ત્રીઓના હક્કો અને યોજનાઓ જેવી કે મહિલા સ્વાવલંબન યોજના, 181 હેલ્પલાઇન, પુનઃ લગ્ન યોજના, વહાલી દીકરી યોજના, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ, સખી વન સ્ટોપ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન જેવી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી. આ શિબિરમાં મહિલા અને બાળ અધિકારી ભરૂચ તરફથી કાશ્મીરાબેન, એડવોકેટ તારાબેન પટેલ, નબીપુર ગામના સરપંચ શિરીનબેન, ડેપ્યુટી સરપંચ હાફેઝી ઇકરામભાઈ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી. હું પ્રિતેશ વસાવા, દહેજ પ્રતિબંધક અધિકારી, ભરૂચ. આજરોજ આપણે મહિલા જાગૃતિ કાયદાકીય જાગૃતિ સેમિનારના ભાગરૂપે આજરોજ નબીપુર ગામમાં પ્રાથમિક શાળામાં ઘરેલું હિંસા અધિનિયમ 2005 અન્વયે કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. એમાં ઘણા બધા આપણા ડિગ્નિટરીઝ પણ હતા અને કાયદાના જાણકાર પણ હતા. આજનો જે કાયદાકીય જાગૃતિ સેમિનાર છે એનો મુખ્ય હેતુ હતો મહિલાઓ કાયદાઓ મહિલાઓલક્ષી જે કાયદાઓ છે એનાથી એ લોકો જાણકાર બને, પોતાના હક્કો અને આત્મસન્માન માટે લડે. કારણ કે આપણે જોઈએ છીએ ત્યાં સુધી મહિલાઓ કશું બોલી શકતા નથી, એમને સમાજમાં એટલું સ્થાન પણ મળતું નથી. તો આ કાયદો મહિલાઓને સુરક્ષા સંરક્ષણ પ્રદાન કરે છે. અંકલેશ્વર જીઆઈડીસી રાજપૂત સમાજ દ્વારા નિર્માણ પામનાર શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. અંકલેશ્વર જીઆઈડીસીના ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે અંકલેશ્વર જીઆઈડીસી રાજપૂત સમાજ દ્વારા શૈક્ષણિક સંકુલ નિર્માણ પામનાર છે, જેમાં સમાજના શિક્ષિત યુવાન યુવતીઓ સરકારી નોકરી મેળવવા માટે અને ઉચ્ચ શિક્ષણ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જીઈઈ, નીટ, ટેટ અને ગુજકેટ યુપીએસસી પરીક્ષાઓની તૈયારી કરી શકશે. આ શૈક્ષણિક સંકુલની ખાતમુહૂર્ત વિધિ રાજ્યના કેબિનેટ મંત્રી, ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ગ્રામીણ વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે તારીખ 13મીના રોજ સાંજે 4 કલાકે કરવામાં આવશે, જે અંગેની માહિતી આપવા આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પત્રકારોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી રાજપૂત સમાજ એટલે કે ગિરાસ, એના દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ક્ષત્રિય સમાજના યુવાનો ભાઈઓ બહેનો માટે શૈક્ષણિક રીતે પોતાની કારકિર્દી બનાવી શકે અને રોજગારીની રીતે પણ પોતાની કારકિર્દી બનાવી શકે એના માર્ગદર્શન માટે એક શૈક્ષણિક સંકુલની નું નિર્માણ થવા જઈ રહ્યું છે. લગભગ 10 કરોડનો ખર્ચ થશે. આખું સંકુલ 56,000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલું છે અને એકદમ પ્રાઇમ લોકેશન છે, આજુબાજુ શૈક્ષણિક વાતાવરણ છે. ત્યારે આ સંકુલની અંદર આવનારા દિવસોની અંદર જે યુવાનો કે યુવતીઓ ઉચ્ચ અભ્યાસ માટે મેડિકલ હોય, આઈઆઈટી હોય એવી ઉચ્ચ પદવીઓ માટે
प्रवेश परीक्षाओं जो आपवाना होय ए नीट होय के अलग अलग प्रकार की जो होय ते तो एने कोचिंग आपीने ये ट्रेनिंग ए परीक्षा आपवा माटे तैयार करवामां आवशे। समाजनी स्थापना अमे सप्टेम्बर 2011 में करी ते वक्ते अमारो मूळ हेतु व्यसन मुक्ति अने विधवाओने ना जे सामाजिक कूरिवाजो छे तेमां सुधारो करवो अने वधु ने वधु लोको ने आना थकी एक लाभ मळे एवो अमारो हेतु हतो। पण समय जता अमे जोयुं के युवानो अने युवतीओने सरकारी नौकरी अने उच्च शिक्षण मेळवा माटेना एडमिशन नी प्रवेश परीक्षा में तकलीफ पड़े छे तो एना माटे अमे 2018 में एक आ संकुल बनावानो विचार स्पूर्यो। त्यार पछी अमे GIDC खाते प्रयत्नों कर्या ने प्रयत्नों थकी अमने गांधीनगर GIDC चेरमेन तरीके बळवंतसिंह राजपूत साहेब हता तेमना मार्गदर्शन थकी अमने अंकलेश्वर GIDC ना प्राइम लोकेशन पर एक मोटो प्लॉट फाळवामां आव्यो छे। तेना जे अमारो मूळ हेतु छे ते सरकारी नौकरी अने एडमिशन अंगेनो छे पर साथे साथे आ कार्यक्रमना सफलता माटे मारा युवानो मारी कमिटी मेम्बरो ट्रस्टीओ गामे गाम फरीने लगभग 10,000 पत्रिकाओनुं वितरण घरे घरे लग्ननी कंकोत्रीनी जेम अमे आप्युं छे। डेक्कन फाइन केमिकल्स द्वारा टूल किट्स अने जन शिक्षण संस्थान द्वारा ब्यूटी केर असिस्टंट तालीमार्थीओने प्रमाणपत्रो अर्पण करतो कार्यक्रम योजायो। भरूच जिल्लामां वडाप्रधान नरेन्द्र मोदीनी आत्मनिर्भर भारतना स्वप्नने साकार करवा कटिबद्ध जन शिक्षण संस्थान भरूच द्वारा उत्थान चेरिटेबल ट्रस्टना संकलनमां तालीम पामेल महिलाओने स्वरोजगारी प्राप्त थाय ते हेतुथी डेक्कन फाइन केमिकल्स इंडिया कंपनी द्वारा CSR इनिशिएटिव हेठळ संतोषकारक तालीम पूर्ण करनार तालीमार्थीओने ब्यूटी पार्लरना साधनोनी किट तेमज प्रमाणपत्रो आमंत्रितोना हस्ते अर्पण कराया हता। मुख्य हेतु एज होय छे आपणो के बहेनो संपूर्णपणे आत्मनिर्भर बने स्वनिर्भर बने अने कौशल भारत कुशल भारतनुं माननीय वडाप्रधानશ્રીનું સ્વપ્ન સાકાર કરે એ જ દિશામાં આપણે કામ કરીએ છીએ અને એક બહુ મોટો સાથ એક જેના જેટલા આપણે જેટલો આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે ડેક્કન ફાઇન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડનો કે જેમણે આ નાણાકીય વર્ષમાં આશરે જન શિક્ષણ સંસ્થાનના માધ્યમથી તાલીમ પામેલ 120 કરતા વધુ બહેનોને ટૂલ કિટ્સ અને સિલાઈ મશીનનું વિતરણ કર્યું છે। ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ સિટી સેન્ટર ખાતે ટી પોસ્ટનું ધારાસભ્ય અરુણ સિરાણાના હસ્તે ઉદ્ઘાટન કરાયું। ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ સિટી સેન્ટર ખાતે ટી પોસ્ટનું આજરોજ ધારાસભ્ય અરુણ સિરાણાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે ટી પોસ્ટના ઓનર અક્ષયકુમાર જયંતિભાઈ પટેલ ઉમંગકુમાર જયંતિભાઈ પટેલ તથા આમંત્રિતો તેમજ શુભેચ્છકો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। ટી પોસ્ટથી ભરૂચ શહેરની સ્વાદપ્રિય જનતાને એક નવું નજરાણું મળી રહેશે। ભરૂચના અંબિકાનગરમાં વીજ વાયરથી શોર્ટ સર્કિટ થતાં લીમડાના વૃક્ષ સળગી ઉઠતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ભરૂચ શહેરમાં આવેલ અંબિકાનગર સોસાયટીમાં વીજ કંપનીની વીજ લાઇન આવેલી છે જે વીજ લાઇન ઉપર વારંવાર શોર્ટ સર્કિટ થવાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ગત રોજ રાતના સમયે વાયરથી શોર્ટ સર્કિટ થતાં લીમડાના વૃક્ષની ડાળી સળગી ઉઠી હતી જેને પગલે સ્થાનિકોનો જીવ અધ્ધર થઈ ગયા હતા। ત્યારે વીજ કંપની યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે। જંબુસર તાલુકાના 8 તકલાદી રસ્તાનું તાકીદે નવીનીકરણ કરવા કોંગ્રેસે પ્રાંતને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારીને બિસ્માર માર્ગો મુદ્દે આવેદનપત્ર અપાયું છે। જંબુસરમાં છેલ્લા કેટલાય સમયથી માર્ગોની અવદશા છે જેને લઈ અકસ્માતો સર્જાવા સાથે વાહન ચાલકો હેરાન થઈ ગયા છે। કોંગ્રેસ તાલુકાના કાવી દહેગામ છિદ્રા ખાનપુર સીગામ મદાફર સરોદ અને કોરાને જોડતા તાલુકાના અત્યંત બિસ્માર માર્ગોનું નવીનીકરણ કરવા રજૂઆત કરવામાં આવી છે। જો વહેલી તકે સમારકામ હાથ નહીં ધરાય તો આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। આવેદનપત્ર આપતી વેળા કોંગી આગેવાન પ્રભુદાસ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।
અંકલેશ્વર તાલુકાના જૂના શક્કરપુર ગામની સીમમાંથી જૂના દીવા ગામની સીમમાં રહેતા યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી. મૂળ ઝઘડિયા તાલુકાના આંબોસ હરિપુરા ગામનો અને હાલ અંકલેશ્વરના જૂના દીવા ગામની સીમમાં આવેલ મોન્ટુભાઈ પટેલના ખેતરમાં રહેતો 36 વર્ષીય ચંદ્રસિંહ કેશવ વસાવા ગત તારીખ 7મી મેના રોજ સવારે કુદરતી હાજતે જવાનું કહી જૂના શક્કરપુર ગામની સીમમાં ગયો હતો. દરમિયાન તે પરત નહીં ફરતા પરિવારજનોએ તેની ભાળ શોધવા તે મળી આવ્યો ન હતો. તે દરમિયાન આજ રોજ યુવાનનો વિકૃત હાલતમાં જૂના શક્કરપુર ગામની સીમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકા પોલીસે અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર નાંગલ ગામના બસ સ્ટેન્ડ પાસેના સીએનજી પંપ નજીકથી વિદેશી દારૂ ભરેલ ફોર વ્હીલ ગાડી મળી કુલ 1.92 લાખના મુદ્દામાલ સાથે નવા ધંતુરિયા ગામના બુટલેગરને ઝડપી પાડ્યો. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા ધંતુરિયા ગામનો બુટલેગર મોન્ટુ રમેશ પટેલ ફોર વ્હીલ ગાડી નંબર MH02BD4508માં હરિપુરા ગામમાંથી વિદેશી દારૂ ભરી અંકલેશ્વર તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર નાંગલ ગામના બસ સ્ટેન્ડ આગળ સીએનજી પંપ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 624 બોટલ મળી આવી હતી. પોલીસે 62,000થી વધુનો દારૂ અને એક ફોન તેમજ 1 લાખની ફોર વ્હીલ ગાડી મળી કુલ ₹1.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નવા ધંતુરિયા ગામના આંબલી ફળિયામાં રહેતો બુટલેગર મોન્ટુ રમેશ પટેલને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂના જથ્થા સાથે તેની પૂછપરછ કરતા આ જથ્થો હરિપુરા ગામનો બુટલેગર ચિરાગ ઉર્ફે ચિંટુ શૈલેષ પટેલે આપ્યો હોવાનું જણાવ્યું હતું. ભરૂચ તાલુકાના સેગવા ગામની નવીનગરી પાછળ વાહનોની આડમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડી 10 જુગારીઓને ₹1.84 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. પાલેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાના સેગવા ગામની નવીનગરી પાછળ વાહનોની આડમાં જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી રોકડ 27,000 રિક્ષા તેમજ 2 વાહનો 3 મોબાઈલ ફોન મળી કુલ 1.84 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા કહાન ગામના જુગારી ઇમરાન અયુબ પટેલ, મહેમૂદ અદમ હાંડલી, શબ્બીર અદમ કહાનિયા, સરફરાઝ દાઉદ બનુ, હનીફ ઉર્ફે બાપુ મજીદ ઉમટા અને શબ્બીર ઇબ્રાહીમ કડુજી સહિત 10 જુગારીઓને ઝડપી પડ્યા હતા. વાલિયા પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીને ભરૂચ LCBએ વાલિયા કનેરાવ રોડ ઉપર આવેલ દહીં તળાવ પાસેથી ઝડપી પાડ્યા. ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ વડા ડોક્ટર લીના પાટીલની સૂચનાને આધારે ભરૂચ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ LCBનો સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમો વાલિયા કનેરાવ રોડ ઉપર આવેલ દહીં તળાવ સ્થિત મહાદેવ મંદિર પાસે ફરી રહ્યા છે. બાતમીના આધારે LCBએ વોચ ગોઠવી હતી અને ચમારિયા ગામમાં રહેતો અનિલ અમરસિંહ વસાવા અને પ્રજ્ઞેશ રાજુ વસાવાને ઝડપી પાડી વાલિયા પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચની રૂચિ પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં લેબર કોલોનીમાં 2 પરપ્રાંતીય કામદારો વચ્ચે રૂપિયા મુદ્દે થયેલ ઝઘડો ખૂની બન્યો. કામદારના મોઢા ઉપર સળિયા વડે હુમલો કરતા સારવાર મળે તે પહેલા સિવિલ ખાતે મોત. ઝઘડિયાના પાણેથા પાસેથી પસાર થતી નર્મદા નદી સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની. દરિયાકાંઠા જેવો માહોલ જોઈ લોકોની ભીડ જોવા મળી. ઉનાળુ વેકેશનમાં કાળઝાળ ગરમીથી ઠંડક મેળવવા લોકો ઉમટ્યા. નર્મદા જિલ્લામાં મનરેગાના કામોના અગાઉના ટેન્ડર રદ કરી નવા ટેન્ડર બહાર પાડી ખેલાયેલા ખેલ સામે સાંસદ મનસુખ વસાવા ખફા. ટેન્ડર ખુલતા તાલુકા, જિલ્લાના અધિકારીઓ, કેટલાક પદાધિકારીઓના મળતિયાઓની એજન્સીના ટેન્ડર ન લાગતા ખોટી રીતે તાત્કાલિક ટેન્ડર રદ કરાયા, જણાવ્યું ભરૂચ સાંસદે. રાજ્ય અને કેન્દ્ર સરકારમાં સાંસદ ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ કરનારાઓ સામે કરશે રજૂઆત. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.